નિહાળીએ છીએ તો આપણે ત્યાં નિહાળતા આપણે એવા સ્મારકોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. બરાબર છે કે એની દિવાલો ઉપર લીટા ન કરવા જોઈએ કે એવા સ્મારકો ઉપર પથ્થર ફેંકવા જોઈએ નહીં, ગંદકી કરવી જોઈએ નહીં. તો એ આપણી મૂળભૂત ફરજ છે. તો આ રીતે એના માટે સરકારે કે ઘણીવાર સ્મારકો છે, ઐતિહાસિક સ્થળો છે, કલાકૃતિઓ છે એનો બગાડ ન થાય, બરાબર એવા સ્મારક સ્થળોમાં લૂંટફાટ ન થાય એના માટે સરકાર પ્રયાસ કરશે. કોઈ પણ વ્યક્તિએ આવા ઐતિહાસિક સ્થળોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, એના માટે પણ સરકાર પ્રયાસ કરે છે. ત્યાર પછી આમ સ્મારકોને રક્ષણ કરવાની એ નાગરિકોની પણ ફરજ છે. બરાબર છે કે આપણી પણ મૂળભૂત ફરજ છે કે આપણે વિવિધ સ્મારકોનું કે ઐતિહાસિક સ્થળોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આપણે એને જોવા જઈએ છીએ તો આપણે વ્યવસ્થિત એને જોવું, નિહાળવું, પણ એને ઉપર તોડફોડ કે ક્યાંથી વસ્તુને ચોરી લઈ જવી કે અન્ય રીતે બગાડ કરવું એવું કરવું જોઈએ નહીં. તો આના માટે પણ સરકાર પ્રયાસ કરશે. બરાબર છે મિત્રો. તો આ રીતે એની આપણે જે વાત કરી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ વિષયક સંબંધો કે જેમાં ખાસ કરીને શિક્ષણની અંદર 14 વર્ષની ઓછી ઉંમરના તમામ બાળકોને મફત શિક્ષણ આપવાનું છે, મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. અને સાંસ્કૃતિક નીતિ વિષય સિદ્ધાંતો માંગે કોઈ પણ ઐતિહાસિક સ્મારકો માંગે ઐતિહાસિક સ્થળે કેટલાક સ્મારકો છે, સ્થળો છે, કલાકૃતિઓ છે તો આપણે આ બધી વસ્તુઓને નુકસાન ન કરવું, તોડફોડ ન કરવી, એને ચોરી લઈ ન જવી, એના ઉપર બગાડ ન કરવો, એને ગંદકી ત્યાં ન ફેલાવવી, એના માટે આપણે વ્યવસ્થિત ઉપાય કરવા જોઈએ. એટલે કે આપણી મૂળભૂત ફરજ છે કે આપણે વસ્તુઓને નુકસાન પહોંચાડવી જોઈએ નહીં. એ આપણી નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે આપણી એ મૂળભૂત ફરજ છે. તો મિત્રો અહીં આ જે સમજૂતિ છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ વિષય સિદ્ધાંતો પ્રશ્નો તમે નોટ કરી લેજો મિત્રો. તો આ સિદ્ધાંતની સમજૂતિ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળનો સિદ્ધાંત છે આરોગ્ય વિષયક નીતિ સિદ્ધાંતો. તો આરોગ્ય વિશેની સમજૂતી હવે આપણે સમજીશું. તો મિત્રો ત્યાર પછી આગળનો સિદ્ધાંત છે આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો કે સરકાર દ્વારા આરોગ્યને લગતી કેટલીક સુવિધાઓ બહાર પાડવામાં આવી છે જેના કારણે દરેક નાગરિકોને તેમનું આરોગ્ય જળવાય એના માટે સરકાર પણ પ્રયત્ન કરશે. તો એના માટે સૌથી પહેલું જોવું કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એના માટે સરકાર, રાજ્ય સરકાર શું કરશે, પ્રયાસ કરે. બરાબર છે કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે, લોકોને પૂરતું પોષણયુક્ત આહાર મળે, એમનું સ્વાસ્થ્ય જળવાય એના માટે પણ સરકાર પ્રયાસ કરશે. ત્યાર પછી જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટે સરકાર પગલાં ભરશે એ એની પ્રાથમિક ફરજોમાં કરશે. હવે સૌથી પહેલી બાબત જુઓ મિત્રો આરોગ્ય, કે લોકોનું આરોગ્ય સુધરે અને પોષણ સ્તર સુધરે એના માટે સરકાર જાહેર આરોગ્ય અને જન સુખાકારી જેવી વ્યવસ્થા ઊભી કરે છે. એના માટે સરકાર સરકારી દવાખાનાઓ, હોસ્પિટલો, સરકારી આરોગ્યની સુવિધાઓ, આ બધી સુવિધાઓ સરકાર પોતાના રાજ્યમાં કરશે જેથી કરીને ગરીબ લોકોને પૂરતા પ્રમાણમાં આરોગ્યની જાળવા અને આરોગ્યની સાચવણી તેઓ કરી શકે. બરાબર છે મિત્રો. અને સૌથી પહેલી બાબત શું છે કે આરોગ્ય, સૌ નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે એના માટે સરકારે આરોગ્ય ખાતાઓ, સરકારી દવાખાનાઓ, સરકારી આરોગ્ય ખાતાઓ, સરકારી હોસ્પિટલો એની સુવિધા પ્રાપ્ત કરી છે જેથી કરીને તેમનું આરોગ્ય અને તંદુરસ્ત જળવાય.
નુકસાન કરે છે તે ઉપરાંત પીણા નશાયક અને માદક દ્રવ્યો વગેરે પર સરકાર શું મૂકશે પ્રતિબંધ મૂકશે બરાબર છે મિત્રો કે સિગારેટ છે દારૂ છે ડ્રગ્સ છે અથવા તો નશાયક માદક દ્રવ્યો તો આ બધા ઉપર સરકારે પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે કારણ કે આ બધું નો ઉપયોગ જો આપણે કરીશું તો આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે આપણું સ્વાસ્થ્ય કટડે છે એના માટે સરકારે કેટલાક હાનિકારક કેફી પદાર્થો પીણા નશાયક અને માદક દ્રવ્યો પદાર્થો એના ઉપર શું મૂકશે પ્રતિબંધ મૂકશે ઔષધિઓના હેતુઓ સિવાયના ઔષધીય હેતુઓ એ સિવાયના બધા જ માદક પીણા ડ્રગ્સ નશાયક પદાર્થોનો ઉપયોગ ઉપર શું મૂકશે પ્રતિબંધ મૂકશે કોઈ પણ નાગરિક આવા કેફી પદાર્થોનો કે માદક પીણાનો ઉપયોગ કરશે નહીં કારણ કે આ પદાર્થો સ્વાસ્થ્યને નુકસાન કરે છે બરાબર છે મિત્રો એટલે આવી રીતે જે દારૂ છે બરાબર નશાયક ડ્રગ્સ છે આ બધા ઉપર સરકાર પ્રતિબંધ મૂકશે અને જો કોઈ પીતા કે વેચતા પકડાશે તો એવા લોકોને ભારેમાં ભારે દંડ કે સજા થશે એટલે આવી રીતે સરકાર કેટલા હાનિકારક કેફી પદાર્થો અને માદક પીણાનું ઉપર સરકાર પ્રતિબંધ મૂકશે ત્યાર પછી દેશના પર્યાવરણનું રક્ષણ કરશે બરાબર છે અને જંગલો અને વન સૃષ્ટિનું રક્ષણ ઉપર ખાસ પ્રતિબંધ કરશે ત્રીજું શું છે કે પર્યાવરણનું રક્ષણ કે ઘણા માનવીઓ પોતાના સ્વાર્થ માટે વૃક્ષોને કાપી નાખે છે પશુ પક્ષીનો શિકાર કરે છે તો આ બધી બાબતો પર સરકારે શું મૂકવો પડશે પ્રતિબંધ મૂકવો પડશે કે જો કોઈ પણ વ્યક્તિ શિકાર કરશે પ્રાણીઓનો કે આડેધડ વૃક્ષ કાપશે તો એને શું થશે દંડ કે સજા તો આ નીતિ દ્વારા તેમણે સખત પગલાં લેવા જોઈએ અને આ રીતે સરકાર પર્યાવરણના રક્ષણ કરશે અને જંગલો અને વન્ય સૃષ્ટિનું પણ રક્ષણ કરશે એ જંગલમાં રહેતા પ્રાણીઓનું પણ રક્ષણ કરશે ત્યાર પછી કામદારોને કે કામદાર જે મજૂરો છે તો આવા લોકોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય એવા પ્રયાસ કરશે બરાબર કે જે કામદારો છે મજૂરો છે આ લોકો જે કામ કરે છે જે જગ્યાએ કામ કરે છે એ જગ્યા એ ત્યાંનું વાતાવરણ સારું છે કે નહીં વ્યવસ્થિત છે કે નહીં એના માટે પણ સરકાર પ્રયાસ કરશે કે કામદારો મજૂરો જ્યાં કામ કરે છે ત્યાં વાતાવરણ પણ સ્વચ્છ હોવું જોઈએ જેથી કરીને મજૂરોનું કે કામદારોનું આરોગ્ય અથડે નહીં બરાબર છે મિત્રો તો એના માટે પણ સરકાર પ્રયાસ કરશે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય એવા પ્રયાસો સરકાર કરશે ત્યાર પછી નવરાશની પળો એટલે કામદારો થોડા સમય નવરાશમાં હોય તો નવરાશની પળોમાં તેમણે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેમને પૂરી પાડવામાં આવશે અને જેથી કરીને તેની માનસિક તંદુરસ્તી જળવાઈ રહે બરાબર કોઈ પણ વ્યક્તિ 24 કલાક કામ કર્યા કરશે તો એનું આરોગ્ય કથળે છે તેથી થોડા સમય માટે નવરાશને પર્વમાં એવા કામદારોને મજૂરોને કે કોઈ પણ વ્યક્તિને થોડા સમય માટે મનોરંજન જેવી પ્રક્રિયાઓ પણ આપવી જોઈએ જેથી કરીને તેનું માનસિક તંદુરસ્ત કે માનસિક સંતુલન જળવાઈ તે ઉપરાંત કામદારોને નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને અને માનસિક તંદુરસ્તી માટે અને મનોરંજનની સુવિધા માટે
આવા કામદાર વર્ગને કે મજૂર વર્ગને કોઈ પણ વ્યક્તિને થોડા સમય માટે મનોરંજનની પણ સુવિધા આપવી જોઈએ જેથી કરીને તેમનું માનસિક સંતુલન જળવાઈ રહે બરાબર છે મિત્રો તો મિત્રો આજે આપણે જે વાત કરી આરોગ્ય વિષયક નીતિ સિદ્ધાંતો બરાબર છે જેમાં આરોગ્યને લગતી બધી જ બાબતો પર સરકાર પ્રયાસ કરે છે જેમાં અહીં આપણે જોયું સૌથી પહેલા કે લોકોનું આરોગ્ય જળવાઈ રહે એના માટે સરકારે સરકારી દવાખાના હોસ્પિટલ અને જાહેર આરોગ્યની સુવિધા પ્રાપ્ત કરી છે કે એમની પ્રાથમિક ફરજ છે બીજું જોયું કે આરોગ્ય માટે હાનિકારક એવા કેટલાક કેફી પદાર્થો માંદક દ્રવ્યો ડ્રગ્સ દારૂ આ બધું સરકારોએ શું કર્યું છે એના ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે અને ત્રીજું પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ ખાસ કરીને જંગલોમાં વૃક્ષને ન કાપો વન્ય જીવો છે એનો શિકાર ન કરો એના માટે પણ સરકારે કેટલાક પ્રયાસો કર્યા છે બરાબર કે જો કોઈ વ્યક્તિ વૃક્ષો કાપશે કે વન્ય પ્રાણીને નુકસાન કરશે તો એને દંડ કે સજા થશે આવી રીતે સરકારે જંગલોને બચાવવા માટે પ્રયાસો કર્યા છે અને છેલ્લે જોયું કામદારોને કામના સ્તરે તેમનું આરોગ્ય જળવાઈ રહે એના માટે કામનું સ્તર વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ અને કામદારો થોડા નવરાશની પળોમાં કામદારો તંદુરસ્ત જળવાઈ રહે એના માટે એમને પૂરતી મનોરંજનની પણ થોડી ઘણી સુવિધા આપવી જોઈએ જેથી કરીને એમનું માનસિક સંતુલન જળવાઈ રહે બરાબર છે મિત્રો તો મિત્રો અહીં આપણે જે વાત કરી હતી આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો તો આ સિદ્ધાંતની સમજૂતી અહીં પૂર્ણ થાય છે તો મિત્રો અહીં આપણે બે સિદ્ધાંતોની સમજૂતી જોઈ તો બંને સિદ્ધાંતની સમજૂતી અહીં પૂર્ણ થાય છે ત્યાર પછી મિત્રો થોડીક સમજૂતી આપણે આગળ સમજી લઈશું તો મિત્રો છેલ્લે હવે આપણે વાત કરીશું કે આ રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતનો હેતુ સમાજ વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે અને ખાસ કરીને જેમાં સત્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું છે બરાબર છે મિત્રો આગળ આપણે વાત કરી હતી કે રાજનીતિના માર્ગદર્શનનો સિદ્ધાંત જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમાજ વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો અને સત્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું છે સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો પણ હેતુ છે આમ મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે બરાબર છે કે મૂળભૂત હકો આપણે છ હકોની વાત કરી તો મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે બરાબર છે મિત્રો કે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની સત્તાને વિસ્તારે છે તે ઉપરાંત મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે બરાબર છે મિત્રો કે મૂળભૂત હકો શું સ્થાપે છે તો રાજકીય લોકશાહી જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આર્થિક લોકશાહી અને સામાજિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે પણ તેમની વચ્ચે કોઈ વિરોધ નથી બંને એકબીજાના કેવા છે પૂરક છે બરાબર એકબીજાના કેવા રહ્યા છે પૂરક એટલે કે હકો અને સિદ્ધાંતો બંને એકબીજાના પૂરક છે અને બંને સમાજમાં ઉપયોગી છે બરાબર છે મિત્રો તો મિત્રો અહીં આપણો આ ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આજનો આપણો ટોપિક હતો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને આ સિદ્ધાંતમાં આપણે બે સિદ્ધાંતની વાત કરી બરાબર છે મિત્રો તો અહીં આપણે જે વાત કરી હતી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની જેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે આર્થિક લોકશાહી અને સામાજિક લોકશાહી સ્થાપવાનો
રાજકીય લોકશાહી સ્થાપવાનો હેતુ ધરાવે છે. બંને એકબીજાથી અલગ નથી પણ બંને એકબીજાના પૂરક જ છે એમ કહેવાયું છે. તો મિત્રો આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે, આપણું ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે. ફરી